मध्य प्रदेश में आवेल नेमावर खाते 5 आदिवासी लोगों की करपीण हत्या करवामां आवी हती, जेने लईने समग्र भारतभर में आदिवासी समाज में आक्रोश जोवा मळी रह्यो छे अने हत्या करनार ने फांसी की सजा थाय तेवज आ केस फास्ट ट्रेक कोर्ट में चाले तेवी समग्र आदिवासी समाज की मांग छे। तेना भागरूपे आज डीसाना एकलव्य युवा संगठन द्वारा नायब कलेक्टर ने आवेदनपत्र पाठवी न्याय की मांगणी कराई हती। मध्य प्रदेश देवास जिला नेमावर खाते आदिवासियों की करपीण हत्या करवामां आवी हती अने तमाम 5 लोगों ने मारी 8 फूट जमीन में दाटी देवामां आव्या हता। त्यारबाद त्यांना स्थानिक संगठनों द्वारा आ घटना ने उजागर करवामां आवी हतुं। आ हत्याकांड ने लईने समग्र भारतभर में आदिवासी समाज में रोष जोवा मळ्यो हतो, तेमज स्थानिक प्रशासन द्वारा आरोपीओने छावरता होवानुं पण सामे आव्युं हतुं, जेने लईने समग्र भारतभर में आदिवासी समाज में रोष जोवा मळी रह्यो छे। आदिवासी समाजना 5 लोकोनी क्रूरतापूर्वक हत्या करनार हत्याराओने फांसीनी सजा थाय तेमज आ केस फास्टेक कोर्टमां चाले तेने लईने समग्र जिल्लामां आदिवासीओ द्वारा रजूआत करवामां आवी रही छे। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પીડિત પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી, તેમજ આવી ઘટના અન્ય સમાજમાં ન ઘટે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારી માંગણી માત્ર એટલી જ છે કે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નેમાવર ખાતે જે આદિવાસી સમાજ સાથે જે અન્યાય થયો છે, જેમાં 3 બાળકી, 1 માતા અને 1 પુત્રને હત્યા કરી તેમને ખાડોખડી દાટી દેવામાં આવેલા હતા, ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વિધિવત રજૂઆતો કરતાં 48 દિવસ બાદ ફરી ત્યાં ખુદકામ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 5 લાશો મળી આવેલો, જેના કારણે સમગ્ર ભારતના દરેકે દરેક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આદિવાસી સમાજની લાગણી દુભાણી છે, કેમ કે આ રીતને ક્રૂર હત્યા કરી તેમને આ રીતના દાટી દેવામાં આવે છે અને તંત્ર સાવ ઊંઘ્યું જોવા મળે છે કે 45 દિવસ બાદ ફરી ત્યાં ખોદકામ કરતા લાશ મળે છે, એટલે ત્યાં એવું લાગે છે કે ત્યાંનું સરકારી તંત્ર પણ ઊંઘતું હતું। એટલે આજે પ્રાંત અધિકારીને, અમારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને માત્ર એટલી જ માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી જે તે હત્યાકારો છે તેમને ફાંસીની સજા આપવામાં આવે, આ ઉપરાંત આ કેસને ફાસ્ટ ટ્રેક કે કોર્ટમાં ચલાવીને તેમને આજીવન કેદથી લઈ અને ફાંસી સુધીની સજા આપવામાં આવે, જેના કારણે આવનારા સમયમાં કોઈ પણ સમાજમાં આ પ્રકારના બનાવો ના બને। આથી વિશેષ માંગણી અમારી એ પણ છે કે જે તંત્ર દ્વારા જે નિષ્ક્રિયતા બતાવી છે અને જે હત્યારાઓને જે સપોર્ટ કર્યો છે અને હત્યારાઓને જે પીઠબળ પૂરું પાડ્યું છે, તો જે તે સરકારી અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા છે, જેમને તેમનો બચાવ કરેલો છે, જેમને આ કૃત્ય કરવા માટે જેમને પીઠબળ પૂરું પાડ્યું છે, તેમના પણ ત્યાંની સરકાર દ્વારા એક્શન લેવામાં આવે એવી અમારી સમગ્ર આદિવાસી સમાજ વતી માંગણી છે।